Voilà, à Joyce, ce mot-là va nous rappeler de la Yodel Galenzi. Et après, Mana Asimad, Sam Gaitri Asimad, Alem Param Pudya Adhani Ram Sharma Acharya, Alem Ma Bhavati Devi Asimad, અત્યારે આપણે આ તીર્થક્ષેત્રની અંદર આપણે મળી રહ્યા છે. આપે 24 વ્યક્તિઓએ જે આ તીર્થક્ષેત્રની અંદર સમૂહલગ્નમાં ભાગ લેવાનો જે નિર્ણય લીધો છે તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને આનંદદાયક છે. હવે ટૂંક સમયમાં અમારી જે જેતપુરથી ટીમ આવી છે શ્રી બીબી ભીમજાની સાહેબ, તેઓએ 300થી ઉપર લગ્ન કરાવી ચૂક્યા છે અને સરકારી હાઈસ્કૂલમાંથી તેઓ રિટાયર થયા છે. શ્રી ભીમજાની સાહેબે 300 યજ્ઞ ઉપર 300થી ઉપર યજ્ઞો કરાવ્યા છે અને 300 ઉપરથી લગ્ન કરાવ્યા છે. એવા વિદ્વાન આચાર્ય અમારી વચ્ચે બેઠા છે. શ્રી કામાણી સાહેબ, જેણે પણ છેલ્લા 30 વર્ષથી લગ્ન અને યજ્ઞનું કાર્ય કરી રહ્યા છે. શ્રી હિતેશભાઈ, તેઓ પૂજારી તરીકે ગાયત્રી મંદિરની અંદર સેવા કાર્ય કરી રહ્યા છે. શ્રી કાંતિભાઈ, જેઓ અમારે વ્યવસ્થા તરીકે ગાયત્રી પરિવારમાં ટ્રસ્ટી તરીકે 30 વર્ષથી ફરજ બજાવે છે. અમારા ગાંડુભાઈ, જેઓ અમારા વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંનું કાર્યાલય પણ સંભાળે છે અને યજ્ઞો અને લગ્નોની અને ખૂબ જ સરસ મજાનું આયોજન કરી રહ્યા છે. અમારે શ્રી રામજીભાઈ પણ જે છે અમારી ટીમમાં સહયોગ આપી રહ્યા છે અને હું પોતે આ નમ્ર વિનંતી મૂળ ચંદાણી પણ સાહેબ ભીમજાની સાહેબ સાથે કેટલા સમયથી લગ્નો અને યજ્ઞો કરી રહ્યા છે અને હું પણ સરકારી હાઈસ્કૂલમાંથી રિટાયર થયેલો વ્યક્તિ છું. તો આવા જ્યારે અમારા વિદ્વાનો તમારી સામે છે તેઓને હવે આપણે માણીએ સુંદર લગ્નવિધિ, આદર્શ લગ્નવિધિ. તો શ્રી ભીમજાની સાહેબને વિનંતી કરું ગુરુદેવનું આહવાન કરે. ગુરુ સત્તા ની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં વેદ માતા ગાયત્રી આપણે જ્યારે આ 24 જોડલાઓ જોડવા જઈ રહ્યા છે ત્યારે આ ગુરુ શક્તિને આપણે આહ્વાનિત કરીએ, ત્યારબાદ આપણે મંગળાચરણ કરીશું. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ રેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલં ગુરુ મૂર્તિ પૂજા મૂલં ગુરુ પદં મંત્ર મૂલં ગુરુ વાક્યં મોક્ષ મૂલં ગુરુ કૃપા. માતૃવત લાલયીદૃશં પિતૃવર માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ શંકરાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. ચાલો સાવધાન, મંગલાચરણ દસેય દિશામાંથી આપણી કુળદેવી માતા સાથે 33 કરોડ દેવતા આ માંગલિક પ્રસંગમાં પધારે અને આપણને સૌને આ માંગલિક પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે એવા આશીર્વાદ આપશે એવા ભાવ સાથે. ચાલો અહીંથી મંત્રોચ્ચાર અમારા જે પરિજન ભાઈ બહેનો છે અથવા તો કુટુંબના પરિવારજનો છે એ પુષ્પવૃષ્ટિ અક્ષર પુષ્પ પોતાની ઉપર છાંટી અને એ મંગલાચરણ ની વિધિ કરાવશે. ચાલો સાવધાન પરિજન ભાઈ બહેનો, ઓમ ભદ્રમ કરણે શ્રોયામ દેવા ભદ્રમ પશ્ચે આપણને કુળદેવી સાથે બધા દેવી દેવતાઓ આપણને આ કાર્ય નિર્વિઘ્ને પાર પડે એવા આશીર્વાદ આપણે માંગ્યા. આવો બ્રહ્મસંધ્યા કરવાની છે,
લગ્ન વિધિ સાથે યજ્ઞ વિધિ પણ જોડાયેલી છે. તો યજ્ઞ વિધિ નું પૂજન ક્રમ આપણે શરૂ કરીએ. પૂજન ક્રમમાં પહેલો ક્રમ છે પવિત્રીકરણ. પવિત્રીકરણ એટલે સ્નાન કરવાની ભાવના, બરાબર. પોતપોતાના પાણીના વાટકામાંથી ડાબા હાથમાં પાણી લઈ, ડાબા હાથમાં પાણી જમણો હાથ માથે ઢાંકી રાખો અને મંત્ર થાય એટલે મંત્રોચ્ચારની સાથે જમણા હાથથી તમારે પોતે જાતે તમારા પર છંટકાવ કરવાનો છે. મંત્ર પૂરો થાય પછી ચાલો અહીંથી મંત્ર બોલાય એટલે જમણા હાથથી ચારે જણાએ પોતપોતાને પર છાંટી અને સ્નાન કરવાની ભાવના કરવાની છે. ચાલો. ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાંગ સંગતો પિવા યઃ સ્મરેન પુનરીકાક્ષમ સમાયાભ્યંતરઃ શુચિ. ઓમ છઠો છઠો પુનાતુ પુનરીકાક્ષ પુનાતુ. ચાલો, સ્નાન કરવાની ભાવના શરીરને બાહ્ય શુદ્ધ કર્યું. હવે શરીરને અંદરથી પવિત્ર કરવાનું છે મન વચન અને કર્મથી, બરાબર છે. ત્રણ વખત જુદી જુદી વાર જમણા હાથમાં પાણી લેવાનું અને પાણી પી જવાનું, બરાબર છે. ત્રણ વખત એટલે જમણા હાથમાં અડધી અડધી ચમચી પાણી લઈ લો. ચારે જણા કન્યાદાન દેનારા અને માતા વર કન્યા, બરાબર. જમણા હાથમાં અડધી ચમચી પાણી મંત્ર સાથે પી જવાનું, સ્વાહા કે અને પી જવાનું છે. ઓમ અમૃતો પસરણમસે સ્વાહા. બીજી વાર લઈ લો. ઓમ અમૃતાભિધાનમસે સ્વાહા. છેલ્લી ત્રીજી વાર જમણા હાથમાં અડધી ચમચી પાણી ચારે જણા. ચાલો મંત્ર. ઓમ સત્યમ યસર શ્રીમય શ્રી સહિતામ સ્વાહા. હવે આચમનમ પછી આવશે શિખા વંદન. શિખા એટલે ચોટલી. ચોટલી આજકાલ ક્યાંય દેખાતી નથી, પણ ચોટલીની જગ્યા ચોક્કસ છે, બરાબર. પાછળ માથામાં બ્રહ્મરંધ્ર કેન્દ્ર છે. ડાબા હાથમાં પાણી લઈ લો, જમણા હાથના પાંચે આંગળાઈમાં ભીના કરી અને પછી રાખો પાછળ. જમણા હાથના પાંચે આંગળી પાછળ રાખો ચોટલીની જગ્યાએ. બેનો ચોટલાની જગ્યાએ જવા દો પાછળ. ચાલો સાહેબ મંત્ર. ઓમ ચિત્રપે મહામાયે પાછળ રાખો. દિવ્યતે જસમન્વિતે ઇષ્ટદેવે શિખા મધ્ય તેજો વૃદ્ધિ કરોષ્વ. તેજો વૃદ્ધિ કરોષ્વ મે. છોડી દો. ચાલો, હવે શિખા બંધન પછી પ્રાણાયામ. શરીર સીધું રાખો, કટાર એકદમ. અહીંથી મંત્રોચ્ચાર થાય, વાતાવરણમાંથી પ્રાણ ખેંચવાનો નાક દ્વારા, ખેંચ્યા પછી રોકવાનો અને રોક્યા પછી છોડી દેવાનો. ત્રણ ક્રિયા, શ્વાસ લેવાનો, રોકવાનો, છોડવાનો. વાતાવરણમાંથી દિવ્ય વિચારો અમે ગ્રહણ કરીએ છીએ, પછી એને રોકીએ છીએ અને પછી છોડીએ છીએ. ચાલો મંત્ર સાથે. ઓમ ભો ઓમ ભોવા ઓમ સ્વાહા ઓમ મહા ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. છોડો. ઓમ આહો જ્યોતિરસો મૃતં બ્રહ્મોર્ભુવઃ સ્વાહા. બિનજરૂરી ખોટા વિચારોને આપણે બહાર ફેંકી દીધા. ચાલો, હવે પાંચમી ક્રિયા છે ન્યાસ. ન્યાસ એટલે પરમાત્માએ કુળદેવીએ આપણને જે ઉપયોગી અંગો આપ્યા છે એને આપણે પવિત્ર કરવાના છે. ઉપયોગી અંગો ક્યાં છે? તો કે એક તો આપણું મોઢું, મુખ, જે સારી વાણી બોલે છે અને સારા ભોજન થાય છે. પણ ક્યારેક આ મુખ ભૂલ કરી જાય છે, એ ખરાબ ખોરાક ખાય છે અને ખરાબ વાણી બોલે છે. તો મુખને પવિત્ર કરવાનું છે, નાકને પવિત્ર કરવાનું છે, સારા પદાર્થો સૂંઘે, આંખને પવિત્ર કરવાની છે, સારા દ્રશ્યો જુએ, કાનને પવિત્ર કરવાના છે, સારી વાણી સાંભળે, અને હાથ પગને પવિત્ર કરવાના છે. કુળદેવી આપ્યા છે તો સત્કાર્યોમાં પણ લાયકારી. ચાલો, ડાબા હાથમાં પાણી લઈ લો. ડાબા હાથમાં પાણી લઈ
જમણે હાથના પાંચે આંગળા ભીના કરી અમારા ઉપાચાર્ય સામે જોતા જાજો. પેલા મુખ ને પવિત્ર કરવાનું છે. ચાલો મંત્ર ઓમ વાંગવે આશેષ્ટો મુખે ઓમ નરસો મે પ્રાણેષ્ટો બંને નાસિકાએ ઓમ અક્ષણો મે ચક્ષુરસ્તો બંને આંખોએ ઓમ કર્ણો મે રાજા પછી બંને કર્ણોએ ઓમ બાહો મે બલમસ્તો બંને ખભાઓએ ઓમ રૂહિ ઓજસ્તો બંને ગોઠણોએ ઓમ મરિષ્ઠા શરીરગાની તનુ સર્વામેશ શાંતો સમગ્ર શરીરના સમગ્ર અંગોને પવિત્ર કરી નાખ. ભવ્ય લગ્ન બનાવવા હોય તો શિસ્ત રાખજો. જ્યારે ભીમજાની સાહેબ સૂચનાઓ આપે ત્યારે બહુ વ્યવસ્થિત સાંભળો, જેથી કરીને આપણા લગ્ન સાચા અર્થમાં અને માના સાનિધ્યમાં અનુશાસનમાં થાય અને આ ભવ્યમાં ભવ્ય લગ્ન નો આપણે આનંદ લઈએ. ચાલો સત્કર્મની છઠ્ઠી ક્રિયા છે પૃથ્વી માતાનું પૂજન. માત્ર કન્યાદાન દેનારા કરશે. ધરતી ઉપર એક ચમચી પાણી મૂકો. ધરતી ઉપર આ ધરતી છે એ સહનશીલતાની દેવી છે, ઘણું બધું સહન કરે છે. એમાં અબિલ ગલાલ કંકુ ચોખા અને ફૂલની પાંખડી પધરાવો. તમારા બંને હાથના આંગળા ત્યાં રાખો અને ધરતી માતાને વંદન કરીને કહો, હે ધરતી માતા, હે પૃથ્વી માતા, તમારામાં જેવી સહનશીલતા છે એવી સહનશીલતા આ વરકન્યામાં આવે અને અમારા કુટુંબીજનોમાં પરિવારજનોમાં આવે. અમે એકબીજાનું સાંભળી શકીએ, સહન કરી શકીએ, અમે એકબીજાનું કોઈ ખોટું ન લગાડીએ એવા ભાવથી. ચાલો મંત્ર ઓમ પૃથ્વી તયા દુતા લોકા દેવી ત્વં વિષ્ણુના દુતા ત્વયં ચ ભારાય મા દેવી પવિત્રં કુરુ ચાસનં પવિત્રં કુરુ ચાસનં. બોલ્ય પૃથ્વી માતની જય. પૃથ્વી માતાને વંદન કરી જાઓ, પગે લાગી જાઓ. ચાલો હવે પૃથ્વી માતાનું પૂજન પછી વરાજા જ્યારે દીકરીને લેવા માટે આવ્યા છે, એ દરેક માંડવે વરાજા દીકરીને લેવા માટે આવ્યા છે. હવે આ વરાજાનો અર્થ થાય છે શ્રેષ્ઠતાના તમામ ગુણોથી સભર એવી વ્યક્તિ, વિશેષ વ્યક્તિ. વિશિષ્ટ વ્યક્તિ એટલે વિશેષ વ્યક્તિ કોને કહેવાય? જેનામાં સદગુણો સમાયેલા હોય એવા વરાજા ભગવાન સ્વરૂપે છે. એટલે ભગવાન સ્વરૂપે પધારેલા વરાજાનું માતા પિતાએ કન્યાદાન કરનારાએ સર્વ પ્રકારે પૂજન કરવાનું છે. પેલા કેવટે એ સરયુ નદીના કિનારે કેવટે ભગવાન રામનું પૂજન કર્યું કરે ઉડકીમાં બેસાડતા પેલા, એમ આજે વરાજાનું સર્વ પ્રકારે પૂજન માતા પિતાએ કરવાનું છે. તો જમણા હાથમાં ભૂલ ચોખા લઈને બે જણા જમણા હાથમાં ભૂલ ચોખા. દરેક ક્રિયામાં વરાજા પોતાનો જમણો હાથ લાંબો કરશે અને એને દરેક વસ્તુ સોંપવામાં આવશે. મંગલાચરણ સાથે વરકન્યાનું સ્વાગત. ચાલો મંત્ર સાહેબ ઓમ સાધુ ભવાનાસ્તામ અયંસામો ભવંતમા. વરાજા પોતાના જમણા હાથમાં લઈએ. ચાલો ઓમ અર્ચયઃ અર્ચયઃ અર્ચયઃ. ચાલો અણવર સાહેબ ને આપી દો. વરાજા દરેક વસ્તુ અણવર સાહેબ ને આપી દે અને અણવર સાહેબ છે એ એક પાત્રમાં મૂકી દેશે વાટકામાં, બરાબર, ખાલી વાટકામાં. હવે જેવી રીતે ગણપતિ દાદા ભગવાનને દુર્વા અને ફૂલનું આસન આપીએ, ઢોકળ અને ફૂલની પાંખડી લઈયો જમણા હાથમાં. ચાલો મંત્ર ઓમ વિષ્ટરો 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 પ્રતિગ્રહતા ઓમ પ્રતિગૃણામિ પ્રતિગૃણામિ પ્રતિગૃણામિ. વરાજા ઉભા થઈ અને ગાલીચા નીચે મૂકી દો ખુરશી. ઓમ વર્ષોસ્મિ સમાનાનામ કૃતામિ વસુર્યઃ ઇમંતમ વિષ્ઠામિ યોમા કશ્ચાદિ ભાસતિ. કેવળ કેવટે ભગવાન રામના પગ ધોયાતા એમ તમે ચમચી પાણી ભરી અને વરાજાના પગનો અંગૂઠો સાથે ઓમ પાત્યામિ પાત્યમ પાત્યમ પ્રતિગૃહિતામ. ચાલો ઓમ પ્રતિગૃણામિ પ્રતિગૃણામિ પ્રતિગૃણામિ. ઓમ વિરાજો દોહોસિ વિરાજો દોહમસિ અમય પાત્યામિ રાજો દોહ. વરાજાને
અર્ઘ્ય એક ચમચી પાણીની ભરો અને વરાજા મંત્ર બોલાય એટલે જમણા હાથની અનામિકા આંગળીથી ચાખી લેશે ખાલી, બરાબર? મંત્ર બોલાય પછી ઓમ આદ્યો આદ્યો આદ્યા પ્રતિગૃહિતાં ઓમ પ્રતિગૃહામિ 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 ઓઠે અડાડી લ્યો ખાલી, ચાલો ઓમ આપ અપાહસ્તા સુલાભિ શરકામાન વાપવાની ઓમ સમુદ્રમ વહ પ્રયોમિ સ્વામ યોનિ ભગિચ્છ. ચાલો હવે આચમન લેવાનું છે, પીવાનું પાણી વરાજાને આપવાનું છે, બરાબર? એટલે ફરી પાછી ચમચીની પાણી ભરો અને મંત્ર પૂરો થઈ જાય એટલે અનામિકા આંગળીથી પાછું ઓઠે અડાડી લેવાનું. ચાલો ઓમ આત્મનિયમ 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 પ્રતિગૃહિતા ઓમ પ્રતિગૃહામિ પ્રતિગૃહામિ પ્રતિગૃહામિ. ચાલો હવે પંચામૃત લેવાનું છે. પંચામૃત આવ્યું છે એક ચમચી પંચામૃત, મંત્ર બોલાય એટલે પંચામૃત પણ આંગળી લઈ અને ચાખી લેવાનું છે, બરાબર? એથી પંચામૃતમાં દહીં દૂધ ઘી મધ સાકર પાંચે જે પ્રાકૃત દ્રવ્યો તમે મિક્સ કરીને લેવા છો પંચામૃત, એ પંચામૃતમાં એવી તાકાત છે, એવી ઉર્જા છે કે જે આપણા આરોગ્યને ચોખ્ખું રાખે, શુદ્ધ રાખે, તો વરાજાનું આરોગ્ય બગડે નહીં, એની તંદુરસ્તી બરાબર જળવાય એટલા માટે પંચામૃતનું પાન મંત્ર સાથે. ચાલો ઓમ મધુભર્કો મધુભર્કો મધુભર્કઃ પ્રતિગૃહિતાં ચાખી લો પંચામૃત. ઓમ પ્રતિગૃહામિ પ્રતિગૃહામિ પ્રતિગૃહામિ. પંચામૃત વાળો હાથ ધોઈ નાખજો વરાજા. ઓમ યન મધુનો મધવ્યંબરમ રૂપમ મધમાજમ તેનાહમ મધુનો મધવ્યેન પરમેણ રૂપેણ આરાધ્યેન પરમો મધવ્યો ના દોષાન્નિ. વરકંડિયાને કાંડા આપી દો જમણા હાથમાં. અહીંથી મંત્ર બોલાય એટલે બંને જમણા હાથે બાંધશે. વરાજા અને કન્યા હજી હસ્ત મેળાપ થયો નથી એટલે કન્યા પણ જમણા હાથે બાંધશે અને માતા પિતા, માતા પિતા છે ભાઈ ભાભી એ એમાંથી પુરુષ છે એ જમણા હાથે અને બેન છે એ ડાબે હાથે, બરાબર? ચાલો ઓમ યદા બંધ દાક્ષાણ્યા હિરણ્ય ગોમ સતા નિકાય સુમનસ્ય માનાહ તન્મ આબદનામી શત શારદા આયુષ્યમાન જર દ્રષ્ટિ યથા સમ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ચાલો હવે એકબીજાનું માન સન્માન સ્વચ્છાય, માન સ્વમાન સ્વચ્છાય એટલા માટે અરસપરસ ચંદન ચોખા ચારે જણા, ચારે જણા વરકન્યા અને કન્યાદાન દેનારા માતા પિતા અરસપરસ એકબીજાના કપાળમાં ચંદન ચોખા કરશે મંત્ર સાથે. ચાલો બધા ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રજ સ્વાહ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા સ્વસ્તિ ન સ્તારચો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતો. ઓમ ગંધ દ્વારા દુરા દર્શા નિત્ય પૂષા પરિષ્ઠિન ઈશ્વરીમ સર્વભૂતાના સ્થામી હોપયે શ્રીયમ. ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપ નાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. પરસ પૂજન કરવાનું છે, તમામ દેવ દેવતાઓનું પણ પૂજન કરવાનું છે. પરસ છે એ વિશ્વ બ્રહ્માંડનું પ્રતીક છે, વિશ્વ બ્રહ્માંડનું પ્રતીક છે, ધર્મની ધજા છે. જો આપણામાં ધર્મ આપણે બરાબર આપણો ધર્મ ન પાડીએ તો આપણે પશુ જેવા પ્રાણી જેવા ગણાય, એટલે આપણા જીવનમાં આપણા ધર્મનું મહત્વ બરાબર સચવાઈ રહીએ જળવાઈ રહીએ એટલા માટે આપણા ધર્મની ધજાનું પૂજન અહીંયા કળશ પૂજન. તો કળશની અંદર અભિલ ગલાલ કંકુ ચોખા ફૂલ પધરાવજો અહીંથી મંત્ર સાથે. ચાલો કળશની અંદર ઓમ તત્વાયામિ બ્રહ્મણા વંદમાનઃ તદા શાસ્તે યજમાનો હવિરભિ
અહેડમાનો વરુણેહ વદ્યુર સગો સમાન આયુહ પ્રમોષીહિ ઓમ મનો જ્યોતિર્જુષ્ટા માજ્યસ્ય બૃહસ્પતિર્યજ્ઞમિમં તનો ત્વરિષ્ટમ યજ્ઞગુમ સમીમં દધાતુ વિશ્વે દેવાસાઈહ માદયંતામું પ્રતિષ્ઠા ઓમ વરુણાય નમઃ વરુણામાયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કાર કરોમિ કલશની આપણે માનસિક ભાવથી પ્રાર્થના કરીશું બે હાથ જોડે જાજો કલશ ભગવાનને વરુણ ભગવાન અંદર જે છે એ વરુણ ભગવાન છે એ આપણા અગત્યના દેવ છે જો વરુણ ભગવાનની વૃષ્ટિ ન થાય તો આપણે બધા તૈસા પડી જાય એટલે વરુણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે હર વર્ષ બરાબર વ્યવસ્થિત વરસતા રહ્યો જેથી કરીને આ ધરતી ઉપરના જીવ બધા તમારાથી તૃપ્ત થાય દુઃખી ન થાય એવા ભાવ સાથે ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતઃ ભૂરે ત્વસ્થ સિષ્ઠતો ગર્ભા મધ્ય માત્રી સ્મૃતા ઉત્સવ તો સાગરાઃ સર્વે સપ્ત દ્વીપાઃ વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો દાતવણ અંગેશ્ચ સહિતાઃ સર્વે કલશંતો સમાશ્રિતાઃ અત્ર ગાયત્રી સાવત્રી શાંતિ પુષ્ટિ કરી સદા ત્વયિ તિષ્ઠન્તિ ભૂતાનિ ત્વયી પ્રાણાઃ પ્રતિષ્ઠિતાઃ શ્વસોમ તુ દેવાસી વિષ્ણુસ્તુચ પ્રજાપતિ આદિત્યા વસવો દિન્દ્રા વિશ્વે દેવાઃ સપૈતૃકાઃ ત્વયં તિષ્ઠન્તિ સર્વેપિ યત કામફલપ્રદાઃ વત્પ્રસાદાદિમં યજ્ઞં કર્તુમિહ જલોદ્ભવ સાનિધ્યં કરોમિ દેવ પ્રસન્નો ભવ સર્વદા પ્રસન્નો ભવ સર્વદા અમારા જીવનમાં ક્યાંય પણ કોઈ પણ જાતની અસમજણ હોય અવિવેક હોય દુર્બુદ્ધિ હોય તો એ દૂર કરી અને સદજ્ઞાન નો પ્રકાશ અમારા જીવનમાં પાથરો જેથી કરીને અમે સાચું શું છે ખોટું શું છે એનો ન્યાય કરી શકીએ એવા ભાવ સાથે દીપ નું ધ્યાન ચાલો મંત્ર સાથે ઓમ અગ્નિ જ્યોતે જ્યોતે અગ્નિ સ્વાહા સૂર્ય જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિ વચ્ચો જ્યોતિ વચ્ચ સ્વાહા સૂર્ય વચ્ચો જ્યોતિ વચ્ચ સ્વાહા ઓમ ભૂર્ભુવ સ્વઃ દીપસ્થ દેવતાય નમઃ ખાલી વાટકી માં મૂકી દો દીપ ભગવાન ને ચડાવતા હો એવા ભાવ સાથે હવે વરરાજા ને જનોય આપવાની છે ભાઈ તમે એમ કહેશો કે અમારે તો જનોય ન હોય જનોય તો માત્ર બ્રાહ્મણોમાં રઘુવંશીઓમાં બ્રહ્મક્ષત્રિયોમાં સ્વામી મહાજન દરેકને જનોય હોય પણ અમારે તો ન હોય પણ અમારા ગુરુદેવે ચોખ્ખી સૂચના આપી છે કે લગ્નનું લાયસન્સ લેતા પહેલા જનોય આપણે ધારણ કરવી પડે એટલે યજ્ઞોપવિત સંસ્કારનું લાયસન્સ લીધા પછી જ લગ્નનું લાયસન્સ મળે બરાબર છે ગમે તે જ્ઞાતિનો દીકરો હોય પણ જનોય એક એવી યજ્ઞોપવિત શિક્ષા છે કે જેના માધ્યમથી મા ગાયત્રીની ઉર્જા શક્તિ તમારા ડાબા ખભે અમારે ધારણ કરાવવાની છે ગાયત્રી મહામંત્રની શક્તિ તમારાની અંદર પ્રવેશ કરાવવાની છે જેના કારણે તમારા જીવનની અંદર સદબુદ્ધિનો સંચાર થતો રહે ચાલો હવે સૂર્ય સામે ભાવના કરતા હો અને ગાયત્રી મહામંત્રની આ ઊર્જા છે એ તમારે પોતે જ એમાં ભરવાની છે નથી પાંચ મંત્ર બોલવામાં આવે છે સૂર્ય ભગવાનને તમારે પ્રાર્થના કરવાની છે કે હે સૂર્ય દેવતા હે ગાયત્રી માતા તમારી ઊર્જા શક્તિ અમારામાં દાખલ થાય ચાલો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્ સ્વઃ તત્સવિતુ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં
ઉપાચાર્ય જનોય વરાજાના ડાબા કફે નાખી દો. ઓમ વિશ્વાની દુરિતાનિ પરાસુવ યદભદ્રમ તન્ન આસુવ ઓમ યજ્ઞો પવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતયે સહજમ પુરોસ્તામ આયુષ્યમ ગ્રીયમ પ્રતિમોચ શુભ્રમ યજ્ઞો પવિતમ પરમસ્તુ તેજઃ યજ્ઞો પવિતમ પરમસ્તુ તેજઃ. બોલી યજ્ઞો પવિત્ર ભગવાનની જય. ગાયત્રી માતાની જય. નામે ખભે જનોય બ્રહ્મા વિષ્ણુ મહેશની ત્રણ ગાંઠ ખભે આવશે, શક્તિ આવશે. હવે ગુરુજી આ જરૂરી છે કે તમારે જ્યાં સુધી લગ્ન વિધિ થાય છે ત્યાં સુધી કરી રાખવાની છે. ચાલો જમણા હાથમાં માતા પિતા ફૂલ ચોખા લઈએ. કન્યાદાન દેનારા ગુરુજી માતાજીનું પૂજન, જેણે સરસ મજાની આ વૈદિક વિધિ આપણને આપી છે, લગ્ન વિધિ આપી છે ઋષિ પરંપરા મુજબ, એમને આહવાન કરી બોલાવીએ. હે ગુરુજી માતાજી, તમે પણ પધારો, અમને આશીર્વાદ આપો એવા ભાવ સાથે. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડળાકારં વ્યાપ્યં યેન ચરાચરં ગાયત્રી છંદ ઓમ સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતમ પાવમાની દ્વિજાનામ આયુ પ્રાણમ પ્રજામ પશુ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. બોલી વેદમાં